नमस्ते स्टूडेंट्स, आजे आपणे प्रकरण बे ना जे दाखलाओ छे स्वाध्यायना उदाहरणों तो आपणे बधा पूरा करी दीधा छे, एनो वन बाय वन स्टडी करवाना छीए। पहेलो दाखलो जे छे स्वाध्यायना एक थी चार दाखला एटले 2.1 to 2.4 ए आपणे आनी पहेला करी गया छीए। 2.5 થી શરૂ કરી અને જેટલા સ્વાધ્યાયના દાખલાઓ છે એ બધા આપણે આજે પૂરા કરશું અને વધારાના સ્વાધ્યાયના બે દાખલાઓ 23 અને 24 એનો અભ્યાસ કરશું। એટલે કેપેસિટરવાળા દાખલાઓ છે એ આપણે વન બાય વન શરૂ કરીએ છીએ। તો 2.5 માં આવું આપ્યું છે, પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું 8 PF કેપેસિટન્સ છે। જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? તો સાવ સહેલા દાખલાઓ છે આ, એમસીક્યુમાં લગભગ આવા જ પૂછાય છે। તો આમાં જ્યારે પ્લેટ્સ વચ્ચે માધ્યમ તરીકે હવા હોય ત્યારે કેપેસિટન્સ સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી થશે અને એ આપણને આપ્યું છે 8 પીએફ જેટલું। હવે આ પહેલું જે ડેટા આપણને આપ્યો છે ત્યારે, હવે બીજું, પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો હવે તમે જુઓ, નવું કેપેસિટન્સ ધારો કે સી પ્રાઇમ છે તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં કે એપ્સિલોન 0 એ ડાયઇલેક્ટ્રિક અચળાંક ગણું થઈ જશે, એ એમને એમ છે, અને અંતર જે છે એ આપણે કરી નાખ્યું છે ડી બાય 2 જેટલું, એટલે આ થશે 2 ઉપર આવશે 2 કે એપ્સિલોન 0 એ અપોન ડી, અને ઉપરથી તમે જુઓ છો એપ્સિલોન 0 એ અપોન ડી એ તો સી છે, તો આ થશે 2 કે ઇન્ટુ સી। ધેરફોર નવું કેપેસિટન્સ સી પ્રાઇમ બરાબર 2 × 6 × 8 બરાબર આ થશે 12 × 8 એટલે 96 પીએફ। આ આપણો જવાબ છે। આ બહુ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે, આમાં તમને કેપેસિટન્સનું મૂલ્ય બદલી નાખે, પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એની બદલે બમણું કરવામાં આવે, પ્લેટોનું ક્ષેત્રફળ છે એમાં ફેરફાર કરવામાં આવે, ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ની બદલે 5, 7, 8 ગમે આપવામાં આવે, તો તમે એ રીતે ગણી શકો છો। એ રીતે ફેરવીને પૂછાઈ શકે છે, પણ સહેલો દાખલો છે। સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી સૂત્ર પરથી સીધી ગણતરી થઈ જશે। થેન્ક યુ વેરી મચ।